સ્પીડ ન્યૂઝ સાથે હું છું દીક્ષિતા. નજર કરીએ સંક્ષિપ્ત સમાચારો પર. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું આજે મતદાન. સાત રાજ્યો અને એક સંઘ પ્રદેશમાં થશે મતદાન. 59 લોકસભા બેઠક પર મતદાન. 918 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થશે કે. પંજાબ અને ઉત્તરપ્રદેશની 13 બેઠક પર, બિહાર અને મધ્યપ્રદેશની 8 બેઠક પર, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3, પશ્ચિમ બંગાળની 9 અને ચંદીગઢની 1 બેઠક પર મતદાન. પીએમ મોદીની વારાણસી બેઠક પર મતદાન. શત્રુઘ્ન સિન્હા, રવિશંકર પ્રસાદ, સની દેઓલ સહિતના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થશે કે. લોકસભાના અંતિમ તબક્કાના મતદાનને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વીટ. ટ્વીટ કરી મતદાતાઓને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાનો કર્યો આગ્રહ. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે લાંબા ચૂંટણી કાર્યક્રમને લઈને ઉઠાવ્યા સવાલ. કહ્યું આટલા લાંબા સમય સુધી ચૂંટણી કાર્યક્રમ ન થવા જોઈએ. ચૂંટણીના દરેક તબક્કા વચ્ચે છે વધુ દિવસનું અંતર. ઇન્દોરમાં ઉચ્ચ શિક્ષા મંત્રી જીતુ પટવારીએ લોકસભા ચૂંટણીને લોકોને કરી અપીલ. કહ્યું મજબૂત સરકાર પસંદ કરવા માટે જનતા કરે છે પોતાના મતાધિકારનો ઉપયોગ. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું મતદાન. ગોરખપુરથી યોગી આદિત્યનાથે પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. મતદાન કર્યા બાદ યોગી આદિત્યનાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કહ્યું ભાજપ 300+ અને એનડીએ 400+ બેઠકો મેળવશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં મંદિરમાં કરી પૂજા. મતદાન કર્યા પહેલા ગૌમાતાની પણ પૂજા કરી. 2019ની લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાનું મતદાન. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કર્યું મતદાન. લોકશાહીના પર્વમાં સૌને ભાગીદાર થવા કરી અપીલ. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કર્યું મતદાન. બિહારની પટના સાહેબ બેઠકથી લડી રહ્યા છે રવિશંકર પ્રસાદ. રવિશંકર પ્રસાદનો મુકાબલો શત્રુઘ્ન સિન્હા સામે છે. બિહારમાં સુશીલ મોદીએ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ. પટનાના નાયબ મુખ્યમંત્રી છે સુશીલ મોદીએ મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવાની કરી અપીલ. યુનિયન મિનિસ્ટર અનુપ્રિયા પટેલે કર્યું મતદાન. મિર્ઝાપુરની મેરી સ્કૂલમાં બુથ પરથી પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. અનુપ્રિયા પટેલે અન્ય લોકોને પણ મતદાન કરવાની કરી અપીલ. વોટર લિસ્ટમાં સામે આવે ચૂંટણી પંચની ખામી. તેજસ્વી યાદવની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિનો ફોટો લગાડવામાં આવ્યો, જેને લઈને ચૂંટણી પંચે ડીએમને તપાસ કરવાના આપ્યા આદેશ. ચૂંટણી પંચે કહ્યું કે ખામી બાદ પણ તેજસ્વી યાદવ વોટ આપી શકશે. બીજેપીના સાંસદ અનુરાગ ઠાકોરે કર્યું મતદાન. પત્ની સાથે મતદાનની લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું. જનતાને પણ ચંગી બહુમતથી મતદાન કરવાની અપીલ કરી. ઉજ્જૈનમાં બીજેપી ઉમેદવાર અનિલ ફિરોચિયાએ મતદાન પહેલા કર્યા મહાકાલના દર્શન. પરિવાર સાથે અનિલ ફિરોચિયા કર્યા બાબા મહાકાલના દર્શન કરી મેળવ્યા જીતના આશીર્વાદ. હરસિમરત કૌરે લગાવ્યા કોંગ્રેસ પર આરોપ. કહ્યું મતદાન કેન્દ્ર પર કોંગ્રેસે બહારથી ગુંડાઓને બોલાવ્યા. ભટિંદાના ગ્રામ્ય વિસ્તારમાં બીજેપી કાર્યકર્તા ટીકુ રંધાવા પર પણ કરાવ્યો હુમલો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના નેતા અભિષેક બેનર્જીએ કર્યું મતદાન. સાઉથ કોલકાતામાં પોતાના સંસદીય ક્ષેત્ર પાસેના મતદાન કેન્દ્ર પર કર્યો મતાધિકારનો ઉપયોગ. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કર્યું મતદાન. મંડી જિલ્લાના મતદાન કેન્દ્ર પરથી કર્યું મતદાન. જયરાજ ઠાકુરે જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવાની કરી અપીલ. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં નવયુગલ દંપતીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ઇન્દોરના એરોડ્રોમ રોડ પરની શાળામાં આવેલા બૂથમાં નવયુગલ દંપતીએ લગ્નના જોડામાં કર્યું મતદાન. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલી હુમલો. નક્સલીઓએ લાકડી ભરેલા ટ્રકમાં આગ લગાડી હિંસા ફેલાવવાનો કર્યો હતો પ્રયાસ. કર્ણાટકના રાજરાજેશ્વરી નગરના એમએલએ મુનિરત્નાના નિવાસ સ્થાને થયો બ્લાસ્ટ. બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત નિપજતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ઉત્તરપ્રદેશના ચંદોલીમાં સપા અને બીજેપીના કાર્યકરો વચ્ચે હોબાળો. બંને પક્ષના કાર્યકરો વચ્ચે થઈ ઝપાઝપી. મતદાન દરમિયાન સપા અને બીજેપીના કાર્યકરો વચ્ચે થઈ હતી ઉગ્ર બોલાચાલી. પશ્ચિમ બંગાળના જાદવપુરમાં મતદાન સમયે હોબાળો. ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે તૂતુ મેમે. જાદવપુરમાં મતદાતાઓએ કરી ભાજપના નેતાઓને ફરિયાદ. મતદાન ન કરવા દેવાના કર્યા આક્ષેપો. જાદવપુર મમતા બેનર્જીનો ગઢ. આ એ જ જાદવપુર છે જ્યાં અમિત શાહના રોડ શોને મંજૂરી મળી ન હતી. જાદવપુરમાં અમિત
અંતિમ તબક્કાની ચૂંટણીમાં પણ હોબાળો. જાદવપુરમાં બીજેપી ઉમેદવાર અનુપમ હાજરાની કાર પર હુમલો. બીજેપીએ ટીએમસીના કાર્યકરો પર લગાવ્યો હુમલા કરવાનો આરોપ. હુમલા દરમિયાન કાર ચાલકને ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં પણ હિંસા. ડાયમંડ હાર્બર લોકસભા બેઠક પરથી બીજેપી ઉમેદવારની કાર પર હુમલો. બીજેપીના ઉમેદવાર નિરંજન રોયની કાર પર હુમલો. બીજેપીએ લગાવ્યો ટીએમસી પર હુમલાનો આરોપ. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણીને લઈને કહ્યું ચૂંટણી લોકતંત્રનો તહેવાર છે. યુપી અને બંગાળની તુલના કરતા કહ્યું પશ્ચિમ બંગાળથી વિપરીત છેલ્લા છ તબક્કામાં યુપીમાં હિંસા નથી થઈ. બિહારના નાલંદા જિલ્લાના ચંદોરા ગામમાં સ્થાનિકોએ કર્યો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર. ગામમાં રોડ રસ્તાના અભાવે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ગામના મતદાન મથક પર રોષે ભરાયેલા લોકોએ કરી તોડફોડ. કેદારનાથની પવિત્ર ગુફામાં સાધના કરી પ્રધાનમંત્રી મોદી ફર્યા પરત. પ્રધાનમંત્રી મોદી આજે ભગવાન બદ્રીનાથના લીધા આશીર્વાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખી રાત ગુફા સાધના કરી અને ત્યારબાદ વહેલી સવારે તેઓ પગપાળા રવાના થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદાકિની નદીના કિનારે ગયા હતા. મંદાકિની નદીના દર્શન કર્યા અને ત્યારબાદ ત્યાંથી રવાના થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 70 કલાકની સાધના બાદ ફરી કર્યા બાબાના દર્શન. વહેલી સવારે બાબાના ચરણોમાં પ્રધાનમંત્રીએ શીશ ઝુકાવી પ્રાર્થના કરી. કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ પ્રધાનમંત્રીએ મીડિયા કર્મચારીઓ સાથે કરી વાતચીત. પ્રધાનમંત્રી મોદીએ બંને હાથ ઊંચા કરીને લગાવ્યા હર હર મહાદેવના નારા. કેદારનાથના વિકાસ કામને લઈને પ્રધાનમંત્રીએ કહ્યું કેદારનાથ માટે કંઈક કરવાની ભાવના હતી. કેદારનાથમાં ડેવલપમેન્ટ કરવું તે મુખ્ય વિષય છે. સાથે સાથે પ્રકૃતિ અને પર્યાવરણને જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી પંચનો માન્યો આભાર. કહ્યું 2 દિવસ આરામ આપવા બદલ ચૂંટણી પંચનો આભાર. મને કેદારનાથમાં આવવાનું સૌભાગ્ય મળ્યું. ભગવાન પાસે જીતની માંગણી કરવાના સવાલ સામે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ભગવાન સાથે કંઈ માંગ્યું નથી. સાથે સાથે કહ્યું માંગવાની પ્રવૃત્તિ સાથે સહેમત નથી. ઘણા દિવસો બાદ ગુફામાં એકાંતવાસ મળ્યો. કેદારનાથ બાદ પ્રધાનમંત્રી મોદી બદ્રીનાથના દર્શને. પ્રધાનમંત્રી મોદીએ લોકોને પણ બદ્રીનાથ આવવાનું આહ્વાન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું બદ્રીનાથ સાથે મારો અલગ જ નાતો છે. પ્રધાનમંત્રીએ બદ્રીનાથ ધામમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી. બદ્રીનાથમાં સ્થાનિક પ્રશાસને પ્રધાનમંત્રીનું શાલ ઓઢાડીને માળા પહેરાવીને સન્માન કર્યું. પ્રધાનમંત્રી મોદી પહેલીવાર કેદારનાથની સાથે બદ્રીનાથના દર્શનાર્થે આવ્યા. પ્રધાનમંત્રીએ બદ્રીનાથ મંદિરની પરિક્રમા કરી. પ્રધાનમંત્રીએ દર્શનાર્થે આવેલા લોકોનું અભિવાદન સ્વીકાર્યું. પ્રધાનમંત્રીના કેદારનાથ પ્રવાસને લઈને ટીએમસીએ ચૂંટણી પંચને લખ્યો પત્ર. પ્રધાનમંત્રીની કેદારનાથ યાત્રા પર ટીએમસીએ ઉઠાવ્યા સવાલ. ટીએમસીએ પ્રધાનમંત્રી પર લગાવ્યો આચારસંહિતા ભંગનો આરોપ. પ્રધાનમંત્રીની કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા પર નીતીશકુમારની પ્રતિક્રિયા. કહ્યું આસ્થા પર રાજનીતિ ન થવી જોઈએ. ગાંધીનગરના કાલોલમાં પીપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું આજે ભૂમિપૂજન. ત્યારે પીપલ્સ ફોર એનિમલ્સના ચેરપર્સન મેનકા ગાંધીએ કર્યું ભૂમિપૂજન. ઓળા છત્રાલમાં યોજનાર કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા. ધારાસભ્ય લલિત કગથરાના પુત્રની અંતિમ યાત્રા. લલિત કગથરાના નિવાસ સ્થાનેથી નીકળી પુત્રની અંતિમ યાત્રા. અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત, તેમજ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા. લલિત કગથરાના પુત્રની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી. સહકારી સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત. પરિવારના દુઃખમાં થયા સામેલ. પરિવારને આપી સાંત્વના. સુરતમાં પીએનબીના અધિકારીઓના યુનિયનની યોજાઈ બેઠક. બેઠકમાં યુનિયનના જનરલ સેક્રેટરી દિલીપ સહાયે આપ્યું મહત્વનું નિવેદન. સહકારી બેન્કોનું ખાનગીકરણ કરવા માંગે છે કેન્દ્ર સરકાર. તેમજ બેઠકમાં કૌભાંડી મેહુલ ચોકસી અને નીરવ મોદીના લોનની પણ ચર્ચા કરવામાં આવી. નવા સત્રથી સ્કૂલોમાં ફી વધારો નિશ્ચિત. કમિટી સમક્ષ સંચાલકોએ એફિડેવિટ કરી. તો મહત્વનું છે કે અમદાવાદની 967 શાળાએ 10% ફીમાં વધારો માંગ્યો. તેમજ 4 શાળાઓએ 10થી વધુનું વધારો માંગ્યો. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. હવે
એફઆઈઆરના આધારે ફિક્સ પેના કર્મચારીઓને છૂટા નહીં કરી શકાય. કાયમી કર્મચારીની જેમ તેમને પણ કાયદાનું રક્ષણ મળશે. અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસે છેલ્લા 3 વર્ષમાં 29 કરોડનો વસૂલ્યો દંડ, જેમાં હેલ્મેટ નહીં પહેરવા બદલ 14.43 કરોડનો દંડ વસૂલાયો. અરવલ્લી વાવાઝોડાથી તારાજીને લઈને 158 ગામમાંથી 16 ગામમાં બંધ પડેલી વીજળી શરૂ. વીજળી શરૂ કરવા માટે યુજીવીસીએલની અન્ય જિલ્લાની ટીમોની મદદ લેવાય. હાલમાં યુજીવીસીએલની 40 ટીમો કાર્યરત. ગીર સોમનાથ દીવના કેવડી વિસ્તારમાંથી ખૂંખાર દીપડો પુરાયો. પાંજરે છેલ્લા 1 અઠવાડિયાથી દીપડાને પકડવા વન વિભાગે મૂક્યા હતા પાંજરા. દીપડો પાંજરે પુરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો. અમદાવાદમાં સામૂહિક દીક્ષા ઉત્સવ કાર્યક્રમનું આયોજન 3 દિવસ સુધી ચાલશે. વિવિધ કાર્યક્રમો 19 વ્યક્તિઓ લેશે દીક્ષા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. બનાસકાંઠા વાવ પોલીસ મથકમાંથી આરોપી ફરાર. પીએસઓને ચકમો આપી થયો ફરાર. વાવ પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી. વડોદરા રૂરલ ડભોઈના વડાદર ગામમાં ભાઈએ જ કરી ભાઈની હત્યા. તીક્ષ્ણ પથ્થરના ઘા મારીને હત્યા કરી જમવા બાબતે બોલાચાલી થતા કરી આ હત્યા. પોલીસે આરોપી ભાઈને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં ડ્રેનેજ સાફ કરવા જતા 4 મજૂરોના થયા મોત. ડ્રેનેજમાંથી નીકળતા ગેસના કારણે મોત. ઓઢવ અંબિકાનગર પંપિંગ સ્ટેશનની આ ઘટના. ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ થયું મોત. મહિલાના મોત થતા પરિવારજનોમાં રોષ. વાતાવરણ તંગ ન થાય તે પહેલા પોલીસ આવી પહોંચી હતી. અમદાવાદ રાણીપના વેપારીએ ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા. બિટકોઈનને લઈને ભારે નુકસાન થતા વેપારીએ ટૂંકાવ્યું જીવન. વેપારીની સુસાઇડ નોટમાં પોલીસ અધિકારીનો ઉલ્લેખ. ભારે દબાણને લઈને વેપારીએ કર્યું પગલું. વેપારીની આત્મહત્યાને લઈને પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર. કહ્યું જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય. તેમજ પરિવારે ભરત પટેલને તમામ વસ્તુઓ આપવાનો ઇન્કાર કર્યો. જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ કર્યો આપઘાત. બડેશ્વર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા તેમને જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં એફઆઈઆરની કોપી માંગતા બબાલ થઈ હતી. હોસ્પિટલમાં થોડા સમય માટે ઉગ્ર વાતાવરણ થઈ જતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અધિકારીઓએ આ મામલો થાળે પાડ્યો હતો. સાબરકાંઠા મચકોડા પાસે થયો અકસ્માત. કાર ડિવાઇડર પર ચડી જતા 2 લોકોના થયા મોત. મૃતકોને હોસ્પિટલ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વડોદરામાં 2 દિવસ માટે પાણી કામ. નિમેટા પ્લાન્ટમાં સફાઈને લઈને પૂર્વ દક્ષિણ વિસ્તારમાં પાણી કાપ. 21 અને 22 મેના રોજ રહેશે પાણી કાપ. પાણી કાપથી 6 લાખ લોકોને સામનો કરવો પડશે. મહિલાઓમાં ક્રિકેટ અંગેની છુપાયેલી કલા બહાર આવે તેવા હેતુથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે ખાસ મહિલા ક્રિકેટ સમર કેમ્પનું કર્યું આયોજન. જામનગરના ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પેવેલિયનમાં ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું આયોજન, જેમાં રાજ્યભરમાંથી યુવા મહિલા ક્રિકેટરોએ ઉત્સાહભેર ભાગ લીધો. બ્રિટનમાં નવા કાયદા હેઠળ શીખ સમુદાયને કૃપાણ રાખવાની મળી છૂટ. બ્રિટિશ ગૃહ વિભાગના પ્રવક્તાએ કહ્યું કૃપાણ રાખવા મુદ્દે અમે શીખ સમુદાય સાથે કરી હતી અંગત વાત. હોન્ડુરાસના રુઆતના દ્વીપના તટ પર સમુદ્રમાં થઈ વિમાન દુર્ઘટના. દુર્ઘટનામાં પાયલટ સહિત 5 લોકોના મોત નિપજ્યા. અમેરિકાએ સીઆઈએના પૂર્વ અધિકારી પર ચીન માટે જાસૂસી કરવાનો લગાવ્યો આરોપ. જાસૂસી અધિનિયમ અંતર્ગત સીઆઈએના પૂર્વ અધિકારીને દોષી ઠેરવી 20 વર્ષની સજા ફટકારી. ભૂકંપ અને સુનામીને લઈને ઇન્ડોનેશિયાએ માંગી આંતરરાષ્ટ્રીય મદદ. 1000થી વધુ મૃતદેહો માટે ખોદી સામૂહિક કબર. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2 દિવસના પ્રવાસે આવશે ભારત. S-400 મિસાઇલની ખરીદી પર થશે કરાર. સ્પીડ ન્યૂઝમાં સમય થશે એક બ્રેકનો. રોકાય છે એક બ્રેક માટે. આપ જોતા રહો C24 કલાક.
દેશમાં કોની બનશે સરકાર, કોણ મારશે બાજી, ભાજપ, કોંગ્રેસ કે મહાગઠબંધન, કોણ હશે પ્રધાનમંત્રી પદના પ્રબળ દાવેદાર, જુઓ દેશનો સૌથી મોટો મહા એક્ઝિટ પોલ આજે સાંજે 5 કલાકથી સતત લાઈવ. વેલકમ બેક. નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર. પૂર્વ અફઘાનના ખોસ્ત શહેરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ. અહેવાલ મુજબ વિસ્ફોટમાં એક બાળક સહિત 2 લોકોના મોત, 14 લોકો ઘાયલ. શ્રીલંકામાં ચુસ્ત સુરક્ષા સાથે ઉજવાઈ રહ્યો છે વૈશાખ. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરસેએ વૈશાખના અવસર પર 762 કેદીઓને આપ્યું ક્ષમાદાન. પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો. મોંઘવારી પહોંચી ચૂકી છે 10%ને પાર. 2008માં આવેલી વૈશ્વિક મંદી જેવી પાકિસ્તાનની સ્થિતિ. ૩૨,999માં 60 કિલોમીટર એવરેજ આપતી મોબિલિટી બાઇક થઈ લોન્ચ. બ્રિટિશ કંપની ગોઝીરો મોબિલિટીએ ભારતીય બજારમાં ઉપલબ્ધ કરાવશે આ બાઇક. પેટ્રોલની કિંમતો થઈ સ્થિર. પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નહીં. શનિવારે પેટ્રોલની કિંમતો 7 પૈસા પ્રતિ લીટર ઘટી હતી. આંતરરાષ્ટ્રીય ભાવમાં નરમાઈથી કિંમતોમાં જોવા મળી રહી છે ઘટત. ખાદ્યતેલની કિંમતોમાં નોંધવામાં આવી તેજી. તેલ બજારથી ભવિષ્યમાં સારી આવક મેળવવા તેલીબિયા ખેડૂતોએ સાચવવા બજારમાં તેલીબિયાની ઘટત. ઘટતના કારણે ગત અઠવાડિયામાં વિવિધ તેલના ભાવમાં વધારો. ચીની કંપની શ્યામોઈએ 14 મહિનામાં વેચ્યા 20 લાખ સ્માર્ટ ટીવી. ભારતીયોએ પ્રતિ 15 સેકન્ડે ખરીદ્યું 1 ટીવી. ચીની કંપની હુઆવીએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન પાસે માંગી સ્પષ્ટતા. 5G એક્વિપમેન્ટ ઓર્ડર અપાશે કે નહીં તે જણાવવા સરકારને માંગ. હુઆવીના કરોડો લાગ્યા સુધા ઉપર. માર્ચમાં ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં 27% વધારો નોંધાયો. 40.7 કરોડ ટ્રાન્ઝેક્શન થયા. વિથડ્રોલ ટ્રાન્ઝેક્શનમાં પણ 15% થયો વધારો. પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર ધોનીના કર્યા વખાણ. કહ્યું કોહલીની અંદર શીખવાની ક્ષમતા રહેલી છે જ્યારે ધોની મોટી મેચના ખેલાડી છે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર સિટીના એએફએ કપના ફાઇનલમાં વેટફોર્ડને 6-0 હરાવ્યું. આ સાથે જ એક સિઝનમાં ઇંગ્લેન્ડના 3 મોટા ટુર્નામેન્ટ જીતનારી પહેલી ટીમ બની. ભારતીય મહિલા હોકી ટીમ કપ્તાન રાની રામપાલના નેતૃત્વમાં ચીનચુનમાં થવાની મેચની સિરીઝ માટે કોરિયા રવાના થઈ. ભારતીય ટીમ કોરિયામાં મેજબાન ટીમ સાથે 3 મેચ રમશે. લક્ષ્મી બોમ્બનો ફર્સ્ટ લુક થયો રિલીઝ. લક્ષ્મી બોમ્બથી અક્ષયનો ફર્સ્ટ લુક આવ્યો સામે. પોસ્ટરને અક્ષય કુમારે તેમના ટ્વિટર હેન્ડલ પર ફેન્સ સાથે કર્યું શેર. સંજય લીલા ભણસાળીની ફિલ્મ મલાલનું ટ્રેલર થયું રિલીઝ. સેન્સેશનની લવ સ્ટોરીનું એક ઝલકે જીત્યું લોકોનું દિલ. મલાલ ફિલ્મથી ભણસાળી પોતાની ભત્રીજી શર્મિલ સહગલ અને જાવેદ જાફરીના પુત્રને કરી રહ્યા છે લોન્ચ. પ્રિયંકા ચોપરા ફરી તેની ઘડિયાળને લઈને આવી ચર્ચામાં. પ્રિયંકાએ પહેરી છે ગોલ્ડન કલરની ચોપડ બ્રાન્ડની ડાયમંડ જડેલી ઘડિયાળ. કેપ્શનમાં લખ્યું આ કાંસ જવાનો સમય છે ચોપડ સાથે. રકુલ પ્રીતે કહ્યું કોઈપણ એક્ટર સાથે કામ કરવા માટે એની સાથે કમ્ફર્ટ રહેવું ખૂબ જ જરૂરી. આ કમ્ફર્ટ ફીલ અજય દેવગણ અને તબુએ દે દે પ્યાર દે ફિલ્મમાં કરાવ્યું. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર શેર કરી એક યાદગાર તસવીર. કેપ્શનમાં પોતાના ફ્રેન્ડ્સને પૂછ્યું આ બેબીને ઓળખો છો. અસ્વસ્થ માહોલના કારણે જેલમાં બંધ બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદ જિયાની તબિયત નાજુક. 3 વાર પ્રધાનમંત્રી રહી ચૂકેલા 73 વર્ષીય ખાલિદ જિયા એકલતા અને પર્યાપ્ત સારવારના અભાવથી હૃદયરોગ સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે. શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મોમે ચીનના બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ. ફિલ્મે શરૂઆતના અઠવાડિયામાં 67.93 કરોડ રૂપિયાની કરી કમાણી. ચીનના બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાના ક્લબમાં પોતાની જગ્યા બનાવવાની એક શાનદાર તક.
કાન્સના ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મ નિર્માતા અચ્યુતાનંદ ત્રિવેદીને મળ્યો પુરસ્કાર. અચ્યુતાનંદ ત્રિવેદીએ સીડ મધર માટે ત્રીજો એવોર્ડ જીત્યો. ટીવી એક્ટર કરણ ઓબરોયને કોર્ટે જામીન આપવાનો કર્યો ઇન્કાર. કરણ ઓબરોય બળાત્કારના આરોપમાં 11 દિવસથી જેલમાં. જેકવેલિન ફર્નાન્ડિસ ઓટીટી સ્પેસમાં પગ મૂકનારી પહેલી મેઇનસ્ટ્રીમ અભિનેત્રી બની. જેકવેલિનને ડિજિટલ ડેબ્યુ સાથે ફરી એકવાર પ્રશંસકોએ આશ્ચર્યચકિત કર્યા.